नमस्ते बेटा, घणा बाळको मारो नंबर मागे छे। हवे ज्यारे पण चेनलनो नंबर लेश ने त्यारे चोक्कस तमने आपीश। हालना संजोगोमां तमने जो पण कोई क्वेरी होय तो मारो फेसबुक उपर अने इंस्टाग्राम उपर आ चेनलनो ऑलरेडी पेज छे। तमारा कोईपण क्वेश्चन पर्सनली तमारे मारी साथे जो शेर करवा होय तो तमे आनी अंदर मूकी शको। અને હું પ્રયત્ન કરીશ કે તમારો આ જે ક્વેશ્ચન મૂકેલો છે એનો જેમ બને એમ જલ્દી હું તમને આન્સર આપી શકું। તો તમે આના માટે ફેસબુકનું મારું જે પેજ છે અને ઇન્સ્ટાગ્રામનું પેજ છે એને તમે ફોલો કરી નાખો, અને દર વખતે તમારા કાંઈ પણ પર્સનલ ક્વેરી જે હશે એ સિમ્પલ તમે આ પેજ ઉપર લોડ કરી દો, મૂકી દો। હું પ્રયત્ન કરીશ કે જેમ બને એમ જલ્દી તમને આનો આન્સર આપું। ચાલો આજે હવે આજે આપણે બેટા આઠમો જે લેસન ચાલી રહ્યો છે એમાં સંક્રાંતિ ધાતુ તત્વની પ્રથમ શ્રેણી છે એનો લાસ્ટ આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ રિડક્શન પોટેન્શિયલ કરેલો હતો આપણે। એના પછી આજે જે કરવો છે એ રિડક્શન પોટેન્શિયલ જ છે, પણ એમ પ્લસ થ્રી માંથી એમ પ્લસ ટુ, એટલે કે તમે જે રિડક્શન પોટેન્શિયલ કરી રહ્યા છીએ આપણે કયો છે, ઈ ઝીરો એમ પ્લસ થ્રી એમાંથી એમ પ્લસ ટુ, આનું મૂલ્ય જોવાનું છે। એક વસ્તુ બેટા જોઈ લો, જે પણ તત્વના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેમ વધુ ધન એમ એ સરળતાથી રિડક્શન પામે। હવે રિડક્શન પોટેન્શિયલ એટલે શું છે, કોઈ હાથી ઘોડો કે પહાડ થોડો છે? રિડક્શન થવાની વૃત્તિ, રિડક્શન થવાની તાકાત, જલ્દીથી ઇલેક્ટ્રોન છોડવો કે મેળવવો, છોડવો એટલે ઓક્સિડેશન અને મેળવવો એટલે રિડક્શન। આપણે અહીંયા શાનું ડિસ્કશન કરી રહીએ છીએ, ઇલેક્ટ્રોન મેળવવાની વાત કરીએ છીએ, એટલે રિડક્શન થવાની વાત કરીએ છીએ। તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેમ વધુ ધન એટલે જેમ ઊંચું એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે। જેમ કે મારું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એનો મતલબ શું કે હું જલ્દીથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવું, એનો મતલબ કે મેળવવાની વૃત્તિ મારી ધન હોય। એટલે સિમ્પલ કે જો પ્રમાણિત સ્થિતિ એટલે એની ઉપર ઝીરો, આ પોટેન્શિયલનું સૂચન કરે છે, અને ધાતુ એમ પ્લસ થ્રીમાંથી એમ પ્લસ ટુમાં જાય છે। હવે એમ પ્લસ થ્રીમાંથી એમ પ્લસ ટુ થાય એનો મતલબ એક ઇલેક્ટ્રોન એને મેળવ્યો અને શેમાં રૂપાંતર થઈ ગયું, એમ પ્લસ ટુમાં। તો આ ઘટના શું થઈ, રિડક્શન, અને આ રિડક્શન પોટેન્શિયલ એટલે રિડક્શન થવાની તીવ્રતા, રિડક્શન થવાની વૃત્તિ જેમ વધારે એમ નેચરલી છે જલ્દીથી ઇલેક્ટ્રોન એ મેળવી લે। જેમ કે તમારો હેલોજન છે સમૂહ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં, એ શું કરે, ઇલેક્ટ્રોન મેળવવાનું જ કરે કારણ કે એનું અષ્ટક પૂર્ણ કરવું છે, જેમ કે ક્લોરિન છે, ઇલેક્ટ્રોન જલ્દી લે, તો ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે રિડક્શન થવાની વૃત્તિ એની વધારે છે। એ જ જગ્યાએ તમે સોડિયમ એસ વિભાગનું તમે જુઓ તો એ શું થાય, તો રાજા છે, શું કે લઈ જા, મેળવે નહીં, એ ગુમાવે, એનું મતલબ કે ગુમાવવાની વૃત્તિ વધારે છે, એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ એનો વધારે છે, જ્યારે આનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે। ખ્યાલ આવી ગયો, એટલે એટલું ખાલી ધ્યાન રાખજો બેટા, બહુ સરળ તમને કરી દઉં હમણાં। જેમ રિડક્શન જેની જે વૃત્તિ વધારે એ વૃત્તિ વધારે કરે, સીધી વાત છે ને, આમ લોજિકલી સિમ્પલ વસ્તુ સમજો ને, આની ભિખારી વૃત્તિ વધારે છે, આમ આપણે એને કહીએ, ભિખારી પણ શબ્દ ન વપરાય, પણ ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધારે છે, રિડક્શન થવાની વૃત્તિ વધારે છે, કારણ કે એને પણ અષ્ટક પૂર્ણ કરવું છે, પહેલાં સોડિયમને આપવાની વૃત્તિ વધારે છે, કારણ કે એને પણ સોડિયમને નિયોન જેવું થવું છે, એટલે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય, આનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય, આનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય। સિમ્પલ વસ્તુ ખ્યાલ આવી ગયો। અચ્છા હવે શું કરીએ, એક એક તત્વ આપણને કયું છે, સ્કેન્ડિયમથી ઝિંક એટલે સંક્રાંતિ ધાતુ તત્વોના ચોથા આવર્તની એટલે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો, સ્કેન્ડિયમથી ઝિંક સુધી જાય એમ પ્લસ થ્રી બધા આયનો છે, અને શું બનવાના, પ્લસ ટુ ક્યારે બનશે, ઇલેક્ટ્રોન લેશે તો રિડક્શન બધાનું થશે, રિડક્શન થશે તો આના રિડક્શન થાય ત્યારે વલણ કેવા છે, શું બધાના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ આવે છે એટલે કે ઘટે છે, શું કોઈનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે છે એટલે કે ધન આવે છે, એ વસ્તુ માટે સિમ્પલ સારામાં સારી રીત બેટા તમને સમજાઈ જાય ને એવી વસ્તુ હું તમને કહું છું। દાખલા તરીકે
પહેલું E0 સ્કેન્ડિયમ પ્લસ 3 એમાંથી સ્કેન્ડિયમ પ્લસ 2 બને, એનો મતલબ શું થયું? સ્કેન્ડિયમ પ્લસ 3 એક ઇલેક્ટ્રોન લઈ અને સ્કેન્ડિયમ પ્લસ 2 બને છે. ઓકે, જો આના માટે આનું મૂલ્ય ઋણ છે કે ધન છે કે નીચું છે કે ઊંચું છે, બેટા ઇઝી વેથી ખ્યાલ આવી જશે. કઈ રીતે? જો દરેકમાં આવું કરજો, દરેકમાં અપવાદ છે, હું બતાવું છું કઈ રીતે કરશું. તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ, એટલે સ્કેન્ડિયમ કેટલો પરમાણુ ક્રમાંક 21 છે, તો એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 18 આર્ગોન 18 અને 4s2 18 ને 2 20 અને પછી એક ઇલેક્ટ્રોન ક્યાં હોય? ડીની અંદર, એટલે 21, એટલે 18 ને 2 20 અને 1 21. ઓકે, હવે આ ઇલેક્ટ્રોન ઓલરેડી સ્કેન્ડિયમની રચના છે, નોર્મલ પરમાણુ પડેલો છે, હવે એમાં કોઈ આયન બન્યો નથી, હવે આયન મારે બનાવવાનો છે. ઓકે, તો બનાવીશ તો સ્કેન્ડિયમ પ્લસ 2 બનાવું અને એક વખત હું સ્કેન્ડિયમ પ્લસ 3 બનાવું. ચાલો પ્લસ 2 બનાવું એટલે શું થાય? 4s માંથી 2 ઇલેક્ટ્રોન નીકળી જાય, તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થાય? 3d1 ઇલેક્ટ્રોન રચના થાય. ક્યારે? જ્યારે સ્કેન્ડિયમ પ્લસ 2 બને, એટલે 4s ના 2 ઇલેક્ટ્રોન નીકળી જાય અને 3d1 ઇલેક્ટ્રોન રચના મને મળે. કોની? સ્કેન્ડિયમ પ્લસ 2ની. ક્લિયર થયું બેટા? આટલું ક્લિયર થઈ ગયું. હવે જો સ્કેન્ડિયમ પ્લસ 3 કરવું હોય તો, હવે સર 3 કરવું હોય તો શું છે? આ 4s ના 2 નીકળે ને આ ડીનો 1 નીકળે, એમ. હા, તો આ શું થાય? તો કે 3d0 અને 4s પણ કેવો થઈ ગયો? 0. તો તમારે ઇલેક્ટ્રોન કેટલા સુધી ખાલી જોવા મળે? ખાલી આર્ગોન સુધી જોવા મળ્યા. ઓકે, આની અંદર શું છે? અહીંયા 4s તો 0 છે પણ 3d ની અંદર 1 છે. તો હવે તમે જ તમારી રીતે વિચારો ને બેટા, કાંઈ નથી આમાં, કાંઈ ગોખવાનું કે કાંઈ નથી, સિમ્પલ વસ્તુ ખ્યાલ આવી જાય કે આ રચના કેવી થઈ ગઈ? આર્ગોનની રચના. 3d0 એનો મતલબ કે આર્ગોનની રચના, એનો મતલબ કે આ તો રચના તમારી સ્થાયી થઈ. થઈ કે નહીં? અને આ રચના આની સાપેક્ષે રચના કેવી છે? તો કે આ તો અસ્થાયી છે. વાત તો સાચી. તો તમે શું કરવા જઈ રહ્યા છો? જુઓ, સ્કેન્ડિયમ પ્લસ 3 હતો કે જેની રચના કેવી હતી? સ્થાયી રચના હતી. એમાંથી તમે શું કરો છો? સ્કેન્ડિયમ પ્લસ 2, એટલે એ રચના કઈ રચના તરફ જાઓ છો? તો કે અસ્થાયી. હવે સિમ્પલ વસ્તુ વિચારો, સોડિયમ છે, એક ઇલેક્ટ્રોન કાઢીને બેઠો, શાંતિથી નિયોનની જેમ બેઠો. હવે તમે ઇલેક્ટ્રોન આપો એલિયે, એટલે કે ઇલેક્ટ્રોન આપો એટલે રિડક્શન થવાનું, એને સોડિયમને કહો, સોડિયમ થોડો નહીં ભાઈ મારે જોઈતો નથી, શાંતિથી બેઠો છું, એને પ્લસ એટલે નિયોન જેવો શાંતિથી બેઠો. તો અત્યારે સ્કેન્ડિયમ પ્લસ 3 કેના જેવો બેઠો? આર્ગોન જેવો થઈ ગયો, શાંતિથી સ્થિર છે. હવે એને તમે ઇલેક્ટ્રોન આપો એટલે કે રિડક્શન કરવા જાઓ, એટલે કે Sc+3નું રૂપાંતર Sc+2માં કરવા જાઓ, શું? આ સ્કેન્ડિયમ લે ખરો? તમે જ વિચારો ને, લે કરો. ના સર, ન લીએ. રાસાયણિક ભાષામાં એને ડાયવર્ટ કરી નાખો. શું? સ્કેન્ડિયમ પ્લસ 3 ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવતો નથી, એનો મતલબ કે રિડક્શન થવો, ઇલેક્ટ્રોન મેળવવો એટલે શું? રિડક્શન થવો. રિડક્શન થવાની વૃત્તિ સ્કેન્ડિયમ પ્લસ 3 ધરાવતો નથી. અચ્છા, તો આ વેલ્યુ કેવી હશે? મેં તમને પહેલાં જ કીધું, જેની જે વેલ્યુ ઊંચી હોય એની એ વૃત્તિ વધારે હોય, એનો મતલબ આને રિડક્શન થવાની વૃત્તિ છે જ નહીં. તો એનો અર્થ એવો કે આ વેલ્યુ તમારી, એટલે કે E0 સ્કેન્ડિયમ પ્લસ 3 અપોન સ્કેન્ડિયમ પ્લસ 2, આ મૂલ્ય કેવું આવશે? કેવું આવશે? નીચું આવશે. નીચું આવશે એટલે કે ઋણ મૂલ્ય મળશે. એનો મતલબ તમે આનું અર્થઘટન શું કર્યું? બુકની અંદર કીધું એટલે શું ગોખી નાખ્યું? એટલે શું કરો વિચાર? આનો વિચાર તો કરો, શું કહેવા શું માગે? સર અમે તો બુકમાં કહ્યું છે એ બધું ગોખી નાખ્યું. નહીં બેટા, ગોખવાનું નથી. એ બતાવે છે કે સ્કેન્ડિયમ પ્લસ 3માંથી સ્કેન્ડિયમ પ્લસ 2માં જવું એટલે કે ઇલેક્ટ્રોન મેળવવો એટલે કે રિડક્શન થવું, એ એની પ્રમાણિત સ્થિતિમાં વેલ્યુ જે દર્શાવે છે એ સૂચવે છે કે રિડક્શન થવાની વૃત્તિ એની નથી, આ પોઝિશનમાં જ એ સ્થાયી છે, એને પ્લસ 2 થવું નથી. ખ્યાલ આવ્યો? આમ એકની વસ્તુ મેં તમને કીધું કે સ્કેન્ડિયમ પ્લસની સ્થિરતા વધારે, પ્લસ 3ની સ્થિરતા વધારે હોવાને કારણે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય નીચું હોય, કારણ કે સ્કેન્ડિયમ પ્લસ 3 તમે જ્યારે કરો ત્યારે આર્ગોન જેવી નિષ્ક્રિય, એટલે D0 થાય છે ને, D0 રચના આર્ગોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. ઓકે, આ એક વસ્તુ મેં સ્કેન્ડિયમની કીધી, બધું જ આવી રીતે જ કરવું છે. ચાલો બીજું લઈ આવે. જો આ ખ્યાલ આવી ગયો ને બેટા, કદાચ આમાં નહીં પણ ખ્યાલ આવે ને તો બીજામાં ખ્યાલ આવી જશે, કોઈ ચિંતા નહીં કરો, આ જ રીતે આપણે કરવાનું છે. ચાલો બીજું લઈએ આપણે.
હવે બીજું લઈએ તો એ છે એમએન લઈએ, ચાલો એમએન, એમએનની રચના, એમએનમાં આ જ પ્લસ થ્રીમાંથી પ્લસ ટુ, પહેલાં એમએનની ઇલેક્ટ્રોન રચનાઓ લખું, ચાલો એમએન, એમએન એટલે પરમાણુ ક્રમાંક કેટલો, એમએન એસ ટી વડોદરા ક્રોમિયમ મેન્યુ એટલે 21, 22, 23, 24 અને 25, 25 છે ત્યાં 25 મેં મૂકી દીધા, ઓકે. ઇલેક્ટ્રોનના લખીએ આર્ગોનના 18, 4s2, 18 ને 22, અને ડીની અંદર 5, એટલે 25 થઈ ગયા, 18 ને 22 અને ડીની અંદર 5, 25, ઓકે. હવે મારે શું કરવું છે તો કે એમએન પ્લસ 3, એમાંથી શું બનાવવું છે, એમએન પ્લસ 2 બનાવવું છે, એટલે શું કરવું પડે, મારે ઇલેક્ટ્રોન આપવો પડે, રિડક્શન કરવું છે, એનું પોટેન્શિયલ જોવું છે, કેવું મળે છે, ઊંચું મળે છે કે નીચું મળે છે, બધી વસ્તુ ખબર પડી જશે, ઓકે. પણ એના માટે આની ઇલેક્ટ્રોન રચના જુઓ, ઇલેક્ટ્રોન રચના, ઓકે, કોની, એકવાર આની હું જોઈ લઉં અને એકવાર આની જોઈ લઉં અને પછી સ્થાયી અને અસ્થાયી નક્કી કરું, અને નક્કી કર્યા પછી મને તરત ખ્યાલ આવી જશે કે ઋણ થશે કે ધન થશે, ઊંચું થશે કે નીચું, બધી ખબર પડી જશે. કરીએ, ચાલો એમએન પ્લસ 3ની ઇલેક્ટ્રોન રચના પ્લસ 3 કરવું, એનો મતલબ શું તો કે આઈના બે ફોરેસ્ટના, પેલી બાહ્યતમ કક્ષકમાં નીકળે, બે આઈના નીકળે અને એક આયાનો નીકળે. અચ્છા, એનો મતલબ પ્લસ 3 કરો એટલે રચના કઈ થઈ, ડી 4 થાય, એટલે કે ડી 4 કઈ, 3D છે, 3D4, ઓકે. અચ્છા, પ્લસ 2 કરો છો, પ્લસ 2 કરો તો શું થાય, તો આ બે જ નીકળે, આ ન નીકળે, બે નીકળે, એનો મતલબ કે ડી 5 રચના આવે છે, એટલે કે 3D5. જુઓ, અહીંયા ડી કક્ષક છે, એ ડી કક્ષક 5 છે એ આપણને ખબર છે, અને પાંચે પાંચની અંદર હુન્ના નિયમ અનુસાર સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન હંમેશા સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. તો પાંચે પાંચ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન એક એક ભરાયેલો છે, એનો મતલબ અર્ધ પૂર્ણ ભરાયેલી છે. શાની અંદર? તો કે એમએન પ્લસ 2માં. જ્યારે અહીંયા સર ત્યાં એક ખૂટે છે, ખૂટે જ છે ને, જો આવી રીતે પાંચ કક્ષકી દોરો, 1, 2, 3, 4, 5, 1, 2, 3 અને 4, અહીંયા નથી, 4 છે. તો એનો અર્થ એવો કે આની કમ્પેરમાં આ કેવો છે, વધુ સ્થાયી છે. હા, સ્થાયી તો છે, તો એનો મતલબ કે તમને આ કેવો આયન મળે છે, સ્થાયી, અને આવા સ્વરૂપમાં હોય ત્યારે એ આયન આની સાપેક્ષે કેવો કહેવાય, અસ્થાયી. હવે તમે શું કરવા જઈ રહ્યા છો, જુઓ, એમએન પ્લસ 3 કે જે અસ્થાયી છે, એમાં તમે એમએન પ્લસ 2માં જાઓ છો, ઇલેક્ટ્રોન સ્વીકારીને રિડક્શન કરી અને એમએન પ્લસ 2માં જાઓ છો, ત્યારે તમને આયન કેવો મળે છે, સ્થાયી મળે છે. એનો મતલબ કે અસ્થાયીમાંથી સ્થાયીમાં જાઓ છો, એનો મતલબ કે આ એવું થયું કે આયન તો પોતે એવું જ વિચારે કે હું એમએન પ્લસ 3માં તો ધૂમ આમ કરું છું, તો સ્થાયીમાં જાઓ તો એકદમ શાંતિથી બેસી જાઓ, તો આયન એ જ કરે ને, તમે એની પાસે ઇલેક્ટ્રોન લઈને જાઓ ને તો સીધો ખાઈ જાય, લઈ લે જલ્દી, એટલે શું કરે, જલ્દી ઇલેક્ટ્રોન લઈ લે, એનું રિડક્શન થવાની વૃત્તિ એની વધારે છે. અચ્છા, રિડક્શન થવાની વૃત્તિને શું કહેવાય? સર તમે શું કીધું તું લેક્ચરના સ્ટાર્ટિંગમાં, શું કીધું? એના રિડક્શન પોટેન્શિયલ. હેમ, તો આનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોય? ઊંચો હોય. એટલા માટે તો આનો પ્રમાણિત સ્થિતિમાં એમએન પ્લસ 3 એમએન પ્લસ 2 આનું મૂલ્ય પ્લસ 1.57 વોલ્ટ. આટલું બધું ઊંચું છે. ક્લિયર થયું? ખબર પડી બેટા? ઓકે, આ આખે આખું શું થઈ ગયું, એમએનની વસ્તુ. બધાને તમે કરી શકો, બધાનું કરી શકો, પહેલામાં નહીં ખબર, બીજામાં નહીં ખબર, બીજામાં નહીં ખબર પડે, ત્રીજામાં આવે લઉં. ચાલો આ એકવાર તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો બેટા. હવે હું તમને ત્રીજું લઉં, ચાલો ત્રીજું આપણું ઝીંક લઈએ. ઝીંક, ચાલો ઝીંકની ઇલેક્ટ્રોન રચના, પહેલાં તો હું ઝીંક લખું. અહીંયા એમએનની જગ્યાએ મારે શું લખવાનું છે? ઝીંક લખવાનું છે. ઇલેક્ટ્રોન રચના મેં એમાં મૂકી દીધી છે, કારણ કે ઇલેક્ટ્રોન ભરવાના ખાલી. ચાલો હવે ઝીંકની ઇલેક્ટ્રોનના લખીએ. તો ઝીંક કેટલા છે? 30, ઓકે, 30 પરમાણુ ક્રમાંક છે. તો 30 એટલે 18 ને 2, 20 અને અહીંયા 10, ઓકે. હવે મારે કરવો શું છે? ઝેડએન પ્લસ 3ને એક ઇલેક્ટ્રોન રિડક્શન પ્રક્રિયાને અંતે આપીશ, એટલે ઝેડએન પ્લસ 2 બનશે, ઓકે. હવે ઇલેક્ટ્રોન રચના જેમ કર્યું હતું સેમ ઇલેક્ટ્રોનના જુઓ, ઇલેક્ટ્રોનના શું થશે?
ઇલેક્ટ્રોન રચના ઝેડ એન પ્લસ થ્રીની કરવા જાઓ એટલે પહેલાં ફોરેસ્ટમાંથી બે નીકળે અને એક આમાંથી નીકળે, એનો મતલબ ઇલેક્ટ્રોન રચના તમારી કેવી થાય? 3d9 થાય. 9 થાય ને, કારણ કે 3 ઇલેક્ટ્રોન કાઢવા એટલે બાહ્યતમ કક્ષક ફોરેસ્ટમાંથી એક નીકળે અને એક 3d માંથી નીકળે એટલે 2 અહીંથી અને 1 અહીંથી એટલે 10 શું થઈ જાય? 9 થઈ જાય. એનો મતલબ કે 3d9 થાય. ઓકે, આ બાજુ જુઓ ZN+2, એનો મતલબ કે જીમમાંથી ZN+2 કરો એટલે બાહ્યતમ કક્ષકમાં બે જ નીકળશે, પહેલાંમાં એક વધારે નીકળતો તો અહીં બે જ નીકળશે એટલે અહીંયા શું થશે? ફોરેસ્ટ 0. પણ તમારી ઇલેક્ટ્રોન રચના આવશે શું? તો કે 3d10. જો પહેલાંમાં જે હતું ને MNની અંદર ને આમાં બેમાં ઓલમોસ્ટ સેમ થયું સ્થિરતાની દ્રષ્ટિએ, કારણ કે ડી કક્ષક તમારી 5 છે. આ ડી કક્ષક 5 છે, 1 2 3 4 5, 1 2 3 4 5, મારે 10 ભરવાના છે, 6 7 8 9 અને 10, એનો મતલબ ડી કક્ષક પૂર્ણ થઈ ગઈ. એવી રીતે આની અંદર જુઓ, આની અંદર ડી કક્ષક છે 1 2 3 4 ને 5, 1 2 3 4 5, 6 7 8 અને 9, ડી કક્ષક પૂર્ણ નથી. હવે તમે જ વિચારો ને બેટા, કોણ સ્થિર હોય? કે સર પહેલો સ્થિર જ હોય ને. તો આ કેવો છે? સ્થાયી આયન છે. સ્થાયી આયન કયા સ્વરૂપમાં? ZN+2 અવસ્થામાં કેવો છે? એ સ્થાયી છે. અને આ કેવો થયો? આની સાપેક્ષે એક ઇલેક્ટ્રોન ઓછું છે, ડી અપૂર્ણ હોવાને કારણે એની સાપેક્ષે આ કેવો છે? અસ્થાયી. તો તમે શું કરો છો? શું કરો છો? જુઓ, ZN+3 એટલે કે અસ્થાયીમાંથી ZN+3નું રિડક્શન કરીને ZN+2માં જાઓ છો, એનો મતલબ કે અસ્થાયીમાંથી સ્થાયીમાં જાઓ છો. તો આયન પોતે શું વિચારે? તમે જ વિચારો ને, તમે જ આ છો, અસ્થાયી છો. અને તમને સ્થાયી થવાનું કે તો તમે સ્થાયી ન થાવ. ધૂપમાં એટલે કે તાપમાં તમે ચાલતા રહેલા છો, પરસેવે રેબઝેબ છો, અને તમને એમ કહ્યું કે પહેલું જે ઠંડુ છાંયડાવાળું વૃક્ષ છે ને એ નીચે આવી જાય, ચાલો હમણાંથી ચાલો, તો તમે તો એ જ છો કે નહીં? તમે સ્થાયી થવા પ્રયત્ન કરો. તો આ સ્થાયી થવા માટે તમે શું કર્યું? તો કે ઇલેક્ટ્રોન આપ્યો. તમને કોઈએ ઇલેક્ટ્રોન આપ્યો, ઇલેક્ટ્રોન આપો એટલે તમે મેળવ્યો, મેળવ્યો એટલે શું થયું? રિડક્શન. તો રિડક્શન થવાની વૃત્તિ કેવી થઈ? એ પોતે એવું ઈચ્છે છે કે હા મને ઇલેક્ટ્રોન આપી દો, કારણ કે મારે ZN+3 નથી રહેવું, મારે ZN+2 થવું છે. તો એ રિડક્શન થવાની વૃત્તિ વધે. એનો અર્થ એવો કે E0 ZN+3 અપોન ZN+2 આનું મૂલ્ય કેવું આવે? ધન આવે, એટલે ઊંચું આવે. ઋણ નહીં આવે, મૂલ્ય કેવું આવે? ઊંચું આવે, વધારે. કારણ કે એની વૃત્તિ છે, ZN+3માંથી ZN+2માં રિડક્શન થવું એને ગમે છે, કારણ કે સ્થિરતા પ્રાપ્ત કરે છે. ક્લિયર થયું બેટા? અચ્છા, હવે એના પછીના ચલો કોબાલ્ટ લઈએ. અચ્છા, કોબાલ્ટને નિકલને છે ને હું સાથે ભેગું લઉં, કારણ કે એમાં જાણવાનું થોડું વધારે સરસ સારી રીતે છે. એના કરતાં પણ પછી આપણે બીજી બે વસ્તુ હું તમને આપીશ ને, એમાં તો બહુ મજા આવે એવું છે. પહેલાં અત્યારે એકી સાથે કોબાલ્ટ અને નિકલને ભેગા એકી સાથે લઈ લો ચાલો, એટલે એનું એક કોમન રીઝન છે બતાવી દો તમને. કોબાલ્ટ લઈએ, આ બાજુ કોબાલ્ટ, કોબાલ્ટ અને અહીંયા હું લઉં છું નિકલ. અચ્છા, ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન નિગમ, નિગમ એટલે 21 22 23 24 25 26 27 28 28 છે નિગમ કોર્પોરેશન. એનો મતલબ કે આ કેવું થયું? ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન, કોર્પોરેશન એટલે 21 22 23 24 25 26 27, એનો મતલબ કે 27 છે, 27. આની હું ઇલેક્ટ્રોન રચના લખું તો 18 આર્ગોન 18 ને 2 20 અને ડીની અંદર 7. અને ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન 18 અને ફોરેસ્ટ 18 ને 2 20 અને ડીની અંદર 8, કારણ કે ટોટલ 28 છે. ઓકે, હવે અહીંયા મારે શું કરવું છે? નિકલ +3માંથી શું કરવું છે? નિકલ +2. એવી રીતે અહીંયા શું કરવું છે? કારણ કે CO+3માંથી શું કરવું છે? CO+2. ઓકે, હવે ઇલેક્ટ્રોન રચના આની હું અહીંયા લખું છું, આની ઇલેક્ટ્રોન રચના શું થાય છે? એવી રીતે આની પણ ઇલેક્ટ્રોન રચના અહીંયા નિકલ +3ની શું થાય છે અને નિકલ +2નો શું થાય છે, પછી હું અસ્થાયિકા સ્થિરતા શું છે એ જોજો. ઓકે, ચાલો કરીએ. હવે CO+3 છે, CO+3 એટલે શું થાય? 2 અહીંથી નીકળે અને 1 અહીંથી નીકળે, એનો મતલબ કે ટોટલ ડીમાં રહેશે કેટલા? તો કે 6, એટલે આ શું આવ્યું? 3d6. ઓકે,
હવે અહીંયા કોણ છે? સીઓ પ્લસ ટુ. સીઓ પ્લસ ટુ એટલે બાહ્યતમ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે, નીકળી જશે અને તમારા 3d7 એવું નું રહેશે. એટલે તમારી ઇલેક્ટ્રોનને કેવી થશે? 3d7. ઓકે, ક્લિયર થાય છે ને બેટા? હા, અહીંયા જુઓ બે, નિકલ પ્લસ 3 છે, એમાં એ 4s ના બે ઇલેક્ટ્રોન નીકળશે અને એક અહીંથી નીકળશે, એટલે d8 નહીં રહે, એની જગ્યાએ d7 થશે. એટલે આ શું થશે? 3d7. ઓકે, એના પછી નિકલ પ્લસ 2 કરવું છે તો શું થાય? ફક્ત બાહ્યતમ કક્ષક 4s ના બે નીકળી જશે અને d8 તમને મળશે અહીંયા. એટલે કે d ની અંદર કેટલા રહેશે? 8 રહેશે. હવે તમે વિચારો, હવે ડી કક્ષક તમે અહીંયા કદાચ આની દોરો કે કોઈ પણ ની ડી કક્ષક તમે દોરશો, 1 2 3 4 5, 1 2 3 4 5 6 7 8, તો અપૂર્ણ છે. એવી રીતે આની પણ કરશો, 1 2 3 4 5, 1 2 3 4 5 6 અને 7, અપૂર્ણ છે. એવી રીતે આની કરશો તો એ તમારી આ જ પોઝિશન આવીને ઊભી રહી જશે, 1 2 3 4 5 6 7, સેમ ટુ સેમ. એવી રીતે આની કરશો તો 1 2 3 4 અને 5 અને 6, તો આ પણ અપૂર્ણ છે. હવે આમાં સર શું કરવું, કોણ સ્થાયી છે ખબર તો કહીને, કોઈની અર્ધપૂર્ણ પણ ડી નથી અને પૂર્ણ પણ ડી નથી, આવા સમયે શું? બધા અસ્થાયી છે. હે, આ પણ અસ્થાયી, અસ્થાયી, આ પણ અસ્થાયી. ઇલેક્ટ્રોન રચનાના સંદર્ભે આ પણ અસ્થાયી, અસ્થાયી, બધા જ ઇલેક્ટ્રોન રચનાના સંદર્ભે અસ્થાયી છે. આવા સમયે, આવા સમયે શું? આવા સમયે હાઇડ્રોલિસિસ, જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય જોવામાં આવે. જલીયકરણ એન્થાલ્પી કાલના વિડીયો લેક્ચરમાં યાદ કરો બેટા, સોલિડ એમ સોલિડમાંથી પહેલાં ઉર્ધ્વ પાતન એન્થાલ્પી, પછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને પછી જલીયકરણ એન્થાલ્પી. જે એમ સોલિડમાંથી એમ એક્વિયસ બને ત્યારે, જો આખી પ્રક્રિયા દરમિયાન ઉષ્માના જે ફેરફારો થાય એમાં જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઋણ હોય, એટલે કે વધુ ઋણ હોય, એટલે કે ઉર્જા બહુ ઉત્પન્ન થતી હોય, આપણે ખબર છે ને, પ્રણાલી ઉષ્મા ગુમાવે ત્યારે એ ઉર્જાની આગળ માઇનસ લખાય છે. આમાં એન્થાલ્પી છે, એન્થાલ્પીની આગળ શું લખશું? માઇનસ લખશું. તો બહુ ઉર્જા નીકળી જાય, તો એ વખતે એવું કહી શકાય કે એમ સોલિડમાંથી એમ એક્વિયસ બન્યો ત્યારે આ બધી ઉર્જાની સાપેક્ષે એની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધારે હતું. હવે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે થવું એટલે કે આયન જે ગેસિયસમાંથી આ એક્વિયસમાં ગયો એ દરમિયાન ખૂબ જ ઉર્જા ઉત્પન્ન થઈ, એનો મતલબ આયન ખૂબ જ સ્થિર થઈ ગયો. જેમ કે મેં આગળના વિડીયો લેક્ચરમાં પણ તમને કહ્યું હતું કે કોઈ એક બાળકને તાવ આવ્યો, આખો દી દોડમદોડ કરતું હોય અને તાવ આવે એટલે શું થાય? શાંતિથી બેઠું હોય, કારણ કે એની ઉર્જા શરીરમાંથી નીકળી ગઈ. તો આવા સમયે આ બંને કિસ્સાની અંદર શું થાય છે કે આ બંને માટે એક કોમન વર્ડ છે કે ડેલ્ટા એચ હાઇડ્રોલિસિસ. આનું મૂલ્ય ખૂબ જ ઋણ છે, ખૂબ જ ઋણ. એટલે ઋણ શાના માટે છે બેટા? ખબર છે ને, ઋણ છે એટલે એમાંથી પ્રણાલી જ્યારે ઉષ્મા ગુમાવે ત્યારે એ ઉષ્મા જે પણ તમારી 5000 કિલો જૂલ પ્રતિ મોલ હોય કે 3000 કિલો જૂલ મળે કે 500000 કિલો જૂલ હોય, પણ એની આગળ શું લખાય? માઇનસ. એટલે અહીંયા આપણે શું કહેશું કે બંને કિસ્સાની અંદર તમે ઉર્જાની દ્રષ્ટિએ વાત કરો તો જ્યારે સીઓ પ્લસ 3માંથી સીઓ પ્લસ 2 બને અથવા તો એનઆઈ પ્લસ 3માંથી એનઆઈ પ્લસ 2 બને છે, એટલે કે રિડક્શન પ્રક્રિયા બંને થાય છે, એવા દરમિયાન તમારું સીઓ પ્લસ 2 અને એનઆઈ પ્લસ 2 જ્યારે બને છે ત્યારે સ્થિર થઈ જાય છે. કઈ રીતે તમે કહી શકો? ઇલેક્ટ્રોન રચના ઉપર તમને ખ્યાલ નથી આવતો, એ તો બધા અસ્થાયી બનાવે છે. એવા સમયે તમારે હાઇડ્રોલિસિસ ઉર્જા એટલે કે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય તો સમજી લેવાનું, તમારો બનેલો આયન વધુ સ્થિર હશે. એનો મતલબ એવો કે સીઓ પ્લસ 3માંથી સીઓ પ્લસ 2 થવાનું વલણ પોતે ધરાવે છે. કોણ? સીઓ પ્લસ 3 એક ઇલેક્ટ્રોન લઈ
જઈ અને સીઓ પ્લસ ટુમાં જાય, કારણ કે ત્યાં બને ત્યારે વધારે એ બને એટલે સ્થિર બને છે. કેમ ખબર પડી? ઉષ્મીય ફેરફારોથી. ઉષ્મીય ફેરફારો કયા? તો કે જલીયકરણ એન્થાલ્પી. કેમ કહો છો? જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે. ઇટ ઇઝ સેમ ટુ સેમ, જે આને લાગે છે એ જ આને લાગે. તો આની પણ ઇલેક્ટ્રોન સ્વીકારી અને એને પ્લસ ટુ બને છે એકવીય સંસ્થામાં. એવા દરમિયાન તમારી ઉર્જા વધારે ઉત્પન્ન થાય, સેમ ટુ સેમ. તેથી કરીને આ વેલ્યુ એટલે કે જલીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધુ હોવાને કારણે બનેલો સીઓ છે એ તમારો ઊંચો મળે, એટલે કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અહીંયા ઇ ઝીરો સીઓ પ્લસ થ્રી અપોન સીઓ પ્લસ ટુ ઓલમોસ્ટ 1.97 વોલ્ટ, એટલે કે 2 આસપાસ છે. એવી રીતે આનું પણ ઇ ઝીરો નિકલ પ્લસ થ્રી ઓબ્લિક નિકલ પ્લસ ટુ આ પણ વેલ્યુ તમારું પોઝિટિવ આવે છે. એટલે બંનેના વેલ્યુ કેવી થાય છે? રિડક્શન પોટેન્શિયલના બંનેના મૂલ્ય ધન આવે છે. ક્લિયર થયું બેટા? હવે જોઈ લો, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. જ્યારે ઇલેક્ટ્રોન રચના ઉપર ખ્યાલ નથી આવતો એવા સમયે તમારે હાઇડ્રોલિસિસ એટલે કે જલીયકરણ એન્થાલ્પી એના મૂલ્યને જો ઋણ જોવા મળતું હોય તો ઋણ થતું હોય ત્યારે બનેલો આયન, રિડક્શન પ્રક્રિયાને અંતે બનેલો આયન એ વધુ સ્થિર હોય. કોની સાપેક્ષે જે હતો એના કરતાં બન્યો છે, એ હતો એના કરતાં બન્યો છે, સ્થિર છે. એનો મતલબ કે એ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરશે એટલે ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવશે. ઇલેક્ટ્રોન લેવું એટલે રિડક્શન થવું, એનો મતલબ કે રિડક્શન પોટેન્શિયલ એટલે રિડક્શન થવાની વૃત્તિ એની ધન છે. તો પોટેન્શિયલ એટલે તાકાત એટલે કે વૃત્તિ, એટલે આની પ્લસ આવી કે 1.97, તો પહેલાંની પણ ધન જ આવે છે. ઓકે, હવે આના પછી મેઇન અપવાદ બહુ મસ્ત છે કે જેની અંદર 9મો પાઠ આપણે લેવો પડશે. ચાલો આને હું કાઢી નાખું, સ્ક્રીનશોટ લેવું તો લઈ લેજો બેટા. ચાલો હવે એના પછી આવા જ એકી સાથે હું બે લઉં છું, આવા એકી સાથે બે. એક છે વેનેડિયમ અને બીજો છે ક્રોમિયમ. આની જેમ જ સરખામણી કરીશું એટલે ખ્યાલ આવશે. ચાલો બંને વચ્ચે આ લીટી કરી અને સાથે હું લઉં છું. એક સાઈડની અંદર વેનેડિયમ અને બીજા સાઈડની અંદર ક્રોમિયમ કરીએ. ચાલો વેનેડિયમ અને અહીંયા ક્રોમિયમ. ઓકે, વેનેડિયમ એટલે એસ ટી વડોદરા, એનો મતલબ કેટલો? 23, અહીંયા 23. એસ ટી વડોદરા ક્રોમિયમ, ક્રોમિયમ એટલે કેટલો? 24. ઇલેક્ટ્રોનના લખીએ, આર્ગોન 18, 18 ને 2 20 અને 3d4 24 થઈ ગયા, 20 ને 4 24. એવી રીતે આની ઇલેક્ટ્રોન નાખીએ, આર્ગોન એટલે 18, 18 ને 2 20 અને 3d3, કારણ કે 23 છે, 20 ને 3 23. ઓકે, હવે આપણે કરવાનું શું છે? તો કે વી પ્લસ 3 માંથી વી પ્લસ 2 માં જવું છે. અચ્છા, આની અંદર પણ શું કરવું છે? સીઆર પ્લસ 3 માંથી સીઆર પ્લસ 2 માં જવું છે એટલે ઇલેક્ટ્રોન મેળવશે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન મેળવશે, કારણ કે બધી પ્રક્રિયા છે કેવી? રિડક્શન પ્રક્રિયા થાય છે. આ પણ શું છે? રિડક્શન પ્રક્રિયા છે ને. ઓકે, ચાલો હવે આની ઇલેક્ટ્રોન રચના મારે અહીંયા લખવી છે. આની પણ ઇલેક્ટ્રોન રચના લખવી છે. ઇલેક્ટ્રોન રચના એટલે હું અહીં લખું એટલે સારી રીતે થાય. ઇલેક્ટ્રોન રચના આની અંદર પણ, આની ઇલેક્ટ્રોન રચના, આની ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન રચના. ઓકે ઓકે, ચાલો હવે પ્લસ 3 કરો છો. પ્લસ 3 કરો એનો મતલબ શું? તો કે અહીંના 2 ઇલેક્ટ્રોન નીકળશે અને 1 અહીંથી નીકળશે. એનો મતલબ કે 4s માં 0 થઈ જશે અને ડીની અંદર 2 થશે એટલે ઇલેક્ટ્રોન ત્યાં કેવી આવશે? 3d2. ઓકે, હવે વી પ્લસ 2 થશે તો શું થશે? બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન નીકળી જશે અને 3d ની ઉપર કેટલા રહેશે? 3. એનો મતલબ કે 3d3. ઓકે, યસ, એટલે 3d2, d2 અને d3 આ બે રચના મળી. અહીંયા કેવું છે? d3 છે અને અહીંયા કેવું છે? d2 છે. એવી રીતે અહીંયા જોઈએ. ચાલો ક્રોમિયમની અંદર પ્લસ થ્રી એટલે 2 આ નીકળે અને 1 આ નીકળે. એનો મતલબ કે 2 જે નીકળે એટલે 0 થઈ ગઈ, 4s 0, અને ડીમાંથી 1 નીકળે એટલે 3d3 થશે એટલે અહીં કેવું થયું? 3d3. ઓકે, એટલે ક્રોમિયમ પ્લસની રચનામાં d3 ઇલેક્ટ્રોન આપણે મળે છે. એના પછી ક્રોમિયમ પ્લસ 2 કરવું હોય તો શું થશે? 4s ના બંને ઇલેક્ટ્રોન નીકળી જશે, ડીને કાંઈ નહીં થાય. એનો મતલબ કે 3d4. હવે આવું થયું તો સર ડી કક્ષક તો 5 છે, અમને ખ્યાલ છે. હા,
पांच डी कक्षक है तो पांचे पांच कक्षक अंदर एक ही में पांच इलेक्ट्रॉन तो क्या ही नहीं, सीम्पल लॉजिक जो क्या पांच इलेक्ट्रॉन तो है नहीं। हाँ बात तो साची। तो पी आ तो अर्धपूर्ण तो नहीं, पांच हो तो अर्धपूर्ण थे, अर्धपूर्ण पूर्ण ना तो सवाल नहीं, दस जो है तो अर्धपूर्ण तो एक ही नहीं। आवा समय नवमो लेसन बेटा खबर है, स्फटिक क्षेत्रवाद याद है? स्फटिक क्षेत्रवाद में डी कक्षकों समशक्ति कक्षकों पांच हो, स्प्लिटिंग थाय, याद करो नवमा लेसन में तमे आ रीते आम डी कक्षकों की आ ऊर्जा थी, ऊर्जा डी कक्षकों पांच तमे आम लगता था एक बे त्रण चार पांच, आ पांच कक्षक एनी ऊर्जा रखे कि दस वीस त्रीस चालीस किलो जूल है, पची एनी ऊर्जा एक ही साथ पांचे पांचनी वधे छे, एक बे त्रण चार ने पांच, पांचे पांचनी वधे छे, ए आपने खबर छे। आ आलेख तमने याद आवे एटला माटे कहूँ छूँ, नवमा पाठनी अंदर डी कक्षकनुं स्प्लिटिंग थाय, स्फटिक क्षेत्रवाद याद करो। पची अहींयाथी अष्टफलकी रचना थाय तो एवा वक्ते आमांथी त्रण जे अक्षनी वच्चे छे ने ए कक्षकोनी शक्ति मूळ परमाणविक कक्षकनी शक्ति करता घटी जाय, जेम के आ तमारी 30 किलो जूल होय तो आ 40 किलो जूल हती, बराबर छे? 40 अत्यारे तमारो बेरी सेंटर पॉइंट केटलो आवी गयो, 40 आवी गयो, ओके। एमांथी त्रण कक्षक जे नीचे अक्षनी वच्चे हती ने, अक्षनी वच्चे कई तो के डी एक्स वाय, डी वाय झेड, डी झेड एक्स, आ तमारी नीचे आवी गई, अने अक्षनी ऊपर હતી ને એ બે કક્ષકો કે જે હતી ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર, એ ઉપર ગઈ, આને તમે કહેતા હતા ટી ટુ જી અને પેલો હતો એજી, ખ્યાલ છે? હા, અહીંયા સંક્રાંતિ ધાતુ તત્વની અંદર અને આ જે વસ્તુ છે આને તમે કહેતા હતા બેરી સેન્ટર પોઈન્ટમાંથી ડિસ્ટર્બ થયેલું ઓક્ટાહાઇડ્રલ, કેટલો ફેરફાર થાય છે, ટી ટુ જી નીચી કેટલી જાય, એટલે મૂળ પરમાણુએ કક્ષક પાંચે પાંચ જે હતી એની સાપેક્ષે એમાં ત્રણ કક્ષકોની શક્તિ ઘટી ગઈ અને બે કક્ષકોની શક્તિ વધી ગઈ, અને કહેવાય ડી કક્ષકનું સ્પ્લિટિંગ થવું એટલે કે છૂટી પડી જવી, જેની સમશક્તિ હતી એની જગ્યાએ શક્તિ બધી અલગ અલગ થઈ ગઈ, ત્રણની મૂળ પરમાણુએ કક્ષકની શક્તિ કરતાં ઓછી થઈ ગઈ અને બે ની તમારી વધી ગઈ। આ આપણને ખ્યાલ છે કે નહીં, નવમા પાઠની અંદર ખ્યાલ છે કે નહીં? હા, તો શું થાય, શું થાય? પોઝિશન એ થાય કે તમારા અહીંયા ઇલેક્ટ્રોન ડી ની અંદર અહીંયા કેટલા છે? બે છે। અચ્છા, તો બે ઇલેક્ટ્રોન એટલે એક અને બે, બે મેં મૂકી ડી ટોટલ છે પાંચ, એમાં તમે ઇલેક્ટ્રોન કેટલા છે? ડીમાં બે। હવે બેમાં ઇલેક્ટ્રોન તમારો અહીંથી આમ જશે, આવબાવના સિદ્ધાંત અનુસાર શું કરતા જેની શક્તિ ઓછી હોય, આપણે ત્રણ નિયમ અગિયારમાં ધોરણ ભણેલા છે ખબર છે, આવબાવ કે જે વૈજ્ઞાનિક કોઈ નથી, નામ નથી વૈજ્ઞાનિકનું, એ આવબાવનો મિનિંગ જ એવો છે, એનો કંઈક લેટિન કે ગ્રીક વર્ડ છે, એનો મિનિંગ હતો નીચું તરફ જવું, ઓછા તરફ જવું, આ છે આવબાવ। તો આવબાવનો નિયમ શું છે? આપણે શું કહે છે, ન્યૂનતમ શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ પ્રવેશે, જેવી રીતે ઢાળ ઉપર પાણી આવી રીતે સરોવરમાં ભરેલું છે, ઉપરના ભાગમાં પહાડ ઉપર પાણી ભરેલું છે, હવે અહીંથી તૂટે તૂટે આટલી તિરાડ પડે તો શું થાય, ધાર દર નીચા તરફ સીધું પાણી નીચે આવી જાય, એવી રીતે ઇલેક્ટ્રોન તમારે જે પણ અહીં ભરેલા છે એ બધા ક્યાં જાય, સીધા જ નીચે જશે। હવે નીચે ગયા પછી ઇલેક્ટ્રોન કઈ રીતે ભરે એના માટે બીજો નિયમ છે, સમશક્તિ કક્ષકમાં ઇલેક્ટ્રોન હંમેશા સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે, હુંડનો નિયમ। તો આ અત્યારે તમારી ત્રણેય કક્ષક કેવી છે? સમશક્તિ કક્ષકો છે, જો આની કક્ષકની શક્તિ સરખી છે, આની શક્તિ ધારો કે 30 છે, આની શક્તિ 40 છે, આની શક્તિ 50, પણ ત્રણેયની શક્તિ તો સમાન છે કે નહીં? હા, સમાન છે, બરાબર। તો અહીંયા તમારા બે ઇલેક્ટ્રોન, તમારો વી પ્લસ 3 છે, એમાં બે ઇલેક્ટ્રોન હતા, બે ઇલેક્ટ્રોન મેં મૂક્યા, તો ઇલેક્ટ્રોન બંને આમ જશે, પણ કઈ રીતે આવશે? એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે, રાઈટ? યસ, ઓકે। અચ્છા, આ તમારી વી ટુ, વી પ્લસ 3 ની આ રચના થઈ, એટલે કેવું થયું? એક અને બે, બે થઈ। હવે હું આ કરું, આ કરું તો શું થાય? તો અહીં મારા ત્રણ ઇલેક્ટ્રોન છે, સોરી આમ ત્રણ મૂકું, ત્રણ ઇલેક્ટ્રોન છે ડીની અંદર, એક બે ત્રણ। હવે ત્રણેય ઇલેક્ટ્રોન સીધી વાત છે, પહેલાની જેમ પહેલા બે હતા તો બે નીચે ગયા, હવે ત્રણ હોય તો ત્રણ જશે, તો ત્રણ થશે તો શું થશે? તો આ એક બે અને આ ત્રણ, અચ્છા, એટલે આ સમશક્તિ કક્ષકો અર્ધપૂર્ણ થઈ ગઈ। યાદ કરો, સમશક્તિ કક્ષકો હંમેશા પૂર્ણ હોય
તો એનું સ્થાયિત્વ હોય, અથવા તો અર્ધપૂર્ણ હોય તો એનું સ્થાયિત્વ હોય. અહીંયા ડી કક્ષક તમારી હવે સ્પ્લિટ થઈ ગઈ છે. સમશક્તિક બે ઉપર વધારે શક્તિવાળી છે અને સમશક્તિક બીજી ત્રણ એ ઓછી શક્તિવાળી છે, પણ છે આ સમશક્તિક, આ પણ સમશક્તિક છે. અહીંયા હતી ત્યારે એની શક્તિ કેટલી? 40 કિલો જૂલ હતી. પછી એમાં ત્રણ આવી, એની ત્રણની શક્તિ કેટલી? 30 કિલો જૂલ થઈ. અને બે કેટલી હતી? 50 કિલો. આ પણ સમશક્તિક છે, આ પણ સમશક્તિક છે. તો સમશક્તિ કક્ષકમાં તમારા ત્રણ ઇલેક્ટ્રોન હતા, ત્રણ પછી એક 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 હુંના નિયમ અનુસાર ગયા. ઓકે, અને છેલ્લો પૌલીનો નિયમ છે, એક કક્ષકમાં વધુ વધુ બે ઇલેક્ટ્રોન સમાય. તો અહીં બે ઇલેક્ટ્રોન પછી ચોથો આવવો તો જોઈએ ને, તે તો ત્રણ જ છે. ખબર પડી ગઈ? તો ત્રણ થયું એનું કે આ રચના કેવી થઈ તમારી? ડી થ્રી રચના, એટલે કે ત્રણે ત્રણ આ રચના, એક બે અને ત્રણ. તમારી ડી કક્ષક છે કેટલી? ત્રણ છે. તો એક એક અને એક. અહીંયા પણ ડી કક્ષક કેટલી હતી? તો કે ત્રણ હતી, પણ એમાં શું થયું? એક અને એક. તો આનો મતલબ કે આ રચના અને આ રચનામાં તમે જ નક્કી કરો ને બેટા, કયું સ્થાયી જોવા મળે. તમે જ વિચાર કરો કયું તમને સ્થાયી લાગે છે. સમશક્તિ કક્ષકો અર્ધપૂર્ણ સેવા ભરાયેલી છે, અહીંયા ભરાયેલી છે. જો અહીંયા ત્રણ છે ને, ત્રણ ઇલેક્ટ્રોન, આ એક, આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન, એનો મતલબ કે સમશક્તિ કક્ષકો ડી થ્રી, ત્રણેયની અંદર ત્રણ ઇલેક્ટ્રોન સમશક્તિ કક્ષક ટી ટુ જીની અંદર. એટલે આ શું થાય? ટી ટુ જી થ્રી ઈ જી ઝીરો. આવી રીતે લખવું હોય તો લખી શકાય, ઇલેક્ટ્રોન આખી લખવી લખવી હોય તો લખી શકાય. તો આ તમારું શું થયું? સ્થિરતા પ્રાપ્ત થઈ. થઈ કે નહીં? તો આમ હવે તમે વિચારો કે વેનેડિયમ પ્લસ થ્રી રહેવાનું વલણ ધરાવશે કે વેનેડિયમ પ્લસ ટુ થવાનું વલણ ધરાવશે? વિચાર કરો શું થશે. વેનેડિયમ પ્લસ થ્રી રહેવાનું વલણ ધરાવશે કે પ્લસ ટુ થવાનું? થવાનું એટલે કે ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન થવાની વૃત્તિ ધરાવશે. હા સર, કારણ કે એ તો સ્થાયી બને છે. પહેલામાં તો અર્ધપૂર્ણ કક્ષકો છે એ સમશક્તિ કક્ષકો અર્ધપૂર્ણ નથી, એની જગ્યાએ ડી થ્રી બને ત્યારે અર્ધપૂર્ણ સ્થાયી અર્ધપૂર્ણ રચના જોવા મળે છે સમશક્તિ કક્ષકોની. એનો મતલબ કે અસ્થાયી, આ કેવો થાય? ઓલેન્સ સાપેક્ષ શું કહેવાય? અસ્થાયી. અને આ કેવો થયો? સ્થાયી. તો અસ્થાયીમાંથી સ્થાયી એ ઇલેક્ટ્રોન મેળવીને જવાનો પ્રયત્ન કરે કરે કે નહીં? તેથી કરીને આનું મૂલ્ય દરેકના આના ઋણ મૂલ્ય, પણ આનું ઓછું ઋણ મૂલ્ય મળે છે. અરે ઓછું એટલે કેટલું? તો કે વી પ્લસ થ્રી અપોન વી પ્લસ ટુ. પ્રમાણિત સ્થિતિમાં આ મૂલ્ય છે -0.26 વોટ. હવે હું આનું હમણાં ક્લિયર કટ તમને કહું છું. તમને એમ થશે ને, સર -0.2 કેવી રીતે તમે કહી શકો? આની વેલ્યુ માઇનસ છે જરૂર, પણ કમ્પેરિઝન કરું ત્યારે ખબર પડશે કે આગળ પાછળના બધા છે ને એના કરતાં આની વેલ્યુ ઊંચી છે. તમારું સિક્વન્સમાં ચેન્જ આવી જાય છે, એ હમણાં થોડી વાર પછી લઉં છું. પણ પહેલાં આ તો આપણે જોઈ લઈએ, આ કોણ હતું? હવે અહીંથી જો આ પાછું આપણે અલગ કરવું પડશે, આ આખું અલગ અહીંથી આ. અને સિમ્પલ વસ્તુ આ જ લાગે છે, એમાં આ જ લાગે છે. ચાલો, આ આખું અલગ છે આપણું, આ આખું અલગ. સમજ્યા ને આપણે? હવે એને પણ અહીં રીતે સમજાવવાનો છે. જોઈએ અહીંયા કેવું છે 3D3, અહીંયા કેવું છે 3D4. એક્ઝેક્ટ આ વસ્તુ, એક્ઝેક્ટ આ વસ્તુ. 3D3 થાય એનો મતલબ કે અહીંયા તમારું 3D3, એનો મતલબ કે સેમ વસ્તુ આ થઈ. 3D3 એટલે કોણ થયું? એક બે અને ત્રણ. એનો મતલબ કેવું થયું? સ્થાયી. ઓકે, હવે 3D4 થાય. હવે તમે કહેશો, સર એ તો પાછા આની ડેલ્ટા ઝીરો અને પી યુગ્મીકરણ ઊર્જા છે એની ઉપર આધાર રાખે છે. એને અત્યારે તમે ધ્યાનમાં ન લો, કદાચ ચોથો ઇલેક્ટ્રોન, કદાચ જો આ મૂલ્ય ઓછું હોય, પીની કરતાં ઓછું હોય, એટલે કે આવું હોય ને ડેલ્ટા ઝીરો એ ખૂબ જ ઓછું હોય, કોની સાપેક્ષે ઓછું, તો ઇલેક્ટ્રોન જમ્પ બનીને આવી જશે. પણ જો વધારે હશે તો ઇલેક્ટ્રોન તમારું નીચે આવશે. હવે નીચે આવે તો અર્ધપૂર્ણ નથી, ઉપર જાય તો અર્ધપૂર્ણ છે. અરે પણ અર્ધપૂર્ણ છે, ઉપરાંતનો એક ઇલેક્ટ્રોન રહેશે ને, એટલે 4 ઇલેક્ટ્રોન છે. તેથી કરીને આના જેટલી તો સ્થિરતા જોવા ન મળે. ખ્યાલ આવ્યો? તેથી કરીને શું થશે, બેઝિકલી શું થશે? આની આ કેવું છે? સ્થાયી છે. જ્યારે આ કેવું બનશે? અસ્થાયી. એટલે સ્થાયીમાંથી તમે શું ગયા? અસ્થાયી. હવે સ્થાયીમાંથી અસ્થાયી થવાનો પ્રયત્ન કરે ખરો? બધાને લાગતું તેવી રીતે સ્થાયીમાંથી અસ્થાયી થવાનો પ્રયત્ન કરે
ન કરે સર. તેથી કરીને આના રિડક્શનનું પોટેન્શિયલનું મૂલ્ય અહીંયા એટલે કોણ, સીઆર પ્લસ થ્રી ઓબ્લિક સીઆર પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પોઈન્ટ ફોર વન વોલ્ટ જોવા મળે છે. એટલે કે ઋણ છે. જો હવે તમને થોડીક ઘણી ખબર પણ પડશે શું અહીંયા આ અસ્થાયીમાંથી સ્થાયી થતો હતો ત્યારે ઋણ હતું કેટલું, જો માઇનસ પોઈન્ટ ટુ સિક્સ. અચ્છા, એનો મતલબ કે બનવાની વૃત્તિ ધરાવતો હતો. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ પોઈન્ટ ટુ સિક્સ મળ્યું. અહીંયા તમારું શું છે, સ્થાયીમાંથી અસ્થાયી એનો મતલબ કે રહેવાનો જ પ્રયત્ન કરે છે, એને રિડક્શન થવું નથી એટલે એની વૃત્તિ ઓછી છે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શું થાય, નીચું આવે. કોના કરતાં, આના કરતાં નીચું આવે. એટલા માટે માઇનસ પોઈન્ટ સિક્સ ટુ સિક્સ વોલ્ટ હતું, તો આ શું આવ્યું, નીચું આવ્યું. જો માઇનસ પોઈન્ટ ફોર વન વોલ્ટ. ક્લિયર? આ રીતે તમારે જો ત્રણેયની કમ્પેરિઝન જ કરવી હોય, વેનેડિયમનું કેટલું હતું, માઇનસ પોઈન્ટ ટુ સિક્સ હતું, ક્રોમિયમનું કેટલું એટલું, માઇનસ પોઈન્ટ ફોર વન, અને ટિટેનિયમનું કરો ને તમે, હજી જો અહીંથી હું કરું ટિટેનિયમ માઇનસ પોઈન્ટ થ્રી સેવન વોલ્ટ. કોનું, વેનેડિયમ કેટલું છે આપણે હમણાં ખબર છે, વેનેડિયમનું માઇનસ પોઈન્ટ ટુ સિક્સ વોલ્ટ, ક્રોમિયમનું કેટલું છે માઇનસ પોઈન્ટ ફોર વન વોલ્ટ. તો આ ત્રણેયની કમ્પેરિઝન કરો તો તમે આમ જ કહી શકો ને, આ બે જગ્યાએ જો ટિટેનિયમ અને ક્રોમિયમ બંનેની સ્થાને વેનેડિયમનું કેવું થાય છે, વધારે જોવા મળે છે કે નહીં, કેમ વધારે જોવા મળે છે, એલા ભાઈ એ અસ્થાયીમાંથી સ્થાયી તરફ જાય છે. જો એટલે તમે ઋણ મૂલ્યમાં ગભરાશો નહીં બેટા, કે ઋણ એટલે કે ક્યાં ઊંચું તો નથી, પણ ઊંચું એટલે પોતાની સિરીઝની જ કમ્પેરિઝન કરો ને, સિરીઝની કમ્પેરિઝન કરો તો એ ખ્યાલ આવી જાય કે વેનેડિયમનું આ બંનેની સાપેક્ષે કેવું થાય છે, ઊંચું આવે છે. ક્લિયર? અચ્છા બેટા, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. આપણે બહુ વ્યવસ્થિત રીતે મેં તમને એમ પ્લસ થ્રીમાંથી એમ પ્લસ ટુ કઈ રીતે થઈ શકે એના માટે બહુ ઇઝી વેથી પેરેગ્રાફ એનસીઆરટી બુકમાં તો બહુ નાનો હશે, પણ એને બહુ ઊંડાણમાં આપણે સમજી ગયો. હવે આના બેઝથી જે ડબલ કે નીટનો કોઈ ક્વેશ્ચન આવે તો તમે ઇઝી વેથી આને ટેગલ કરી શકો. આમ અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. બેટા સ્ક્રીનશોટ લેવો લઈ લેજો. ઓકે, વધુ આવતા અંકે નમસ્તે.